હંસા પટેલ અને મારા બીજા નૈનાબેન મેવાડા. અમે બંને જણા લગભગ એક ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનમાં અમે જોડાયેલા હતા. ત્યાર પછી એક અમને એમના તરફથી અમે એક વુમન આર્ટિસ્ટ એસોસિએશનનું સજેશન કર્યું. એ કર્યા પછી અમે પણ ઝુંબેશ ઉઠાવીને એક બહેનોને આગળ લાવવાનો પ્રયત્ન કરવાનું વિચાર્યું. અને 11 વર્ષથી સતત અમે ક્યારે પણ બ્રેક પાડ્યા વગર આ એક્ઝિબિશન કરતા રહ્યા છે. અને ઘણી બહેનો એવી છે કે ઉત્સાહીથી પાર્ટ લેવા તૈયાર થઈ જાય છે. આમ તો અમારા વુમન્સ એસોસિએશનમાં બહેનો ઘણી બધી, લગભગ 85 બહેનો છે, પણ સંજોગો વસાતે એ લોકો સમયને અનુસારી કોઈ જોબ કરતું હોય, ઘરના પરિવારને સાચવીને કામ કરતા હોય અને સમય ના મળે તો એ લોકો એક્ઝિબિશનમાં પાર્ટ નથી લે, પણ જેને મળે છે એ ઉત્સાહભેર આ પ્રદર્શનમાં પાર્ટ લે છે. અને અમે વર્ષમાં 2 એક્ઝિબિશન કરીએ છીએ, હજુ 3જું એક્ઝિબિશન કરવા માટેનું વિચારી રહ્યા છીએ. કારણ કે હેરિટેજ વીક આવતું હોય છે તો દરેક બહેનોને કંઈક હેરિટેજ ઉપરનું, તો એ લોકોને અમદાવાદ શું છે એ જોવાની એમને એક તક મળે અને એની ઉપર પેઇન્ટિંગ બનાવવાની તક મળે, એટલે એક એવું કરવાનું વિચાર્યું છે. પણ આ 2 તો અમારા કમ્પલસરી છે, અત્યારે વિચારી તો રાખ્યું છે, પણ હવે એ સક્સેસ થશે એવી મારી આશા છે. અને બીજું કે આમાં દરેક બહેનો ઘરના કામ પતાવીને પોતાનો જે કિંમતી સમય કાઢીને, અને અત્યારે સમાજમાં દરેક બહેનોને આવો ચાન્સ મળતો નથી, પણ જેને મળે છે એ તકનો લાભ લે છે અને આગળ આવવાનો પ્રયત્ન કરે છે. અને અમારા એસોસિએશનમાં જોડાયા પછી ઘણી બધી બહેનો બહુ જ આગળ વધી ગઈ છે અને આગળ વધે છે એની અમને સખત પ્રાઉડ છે કે ભાઈ ચલો અમારા થકી થોડા આગળ વધ્યા છે, તો એ અમને ગમે છે. ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓ દ્વારા પ્રદર્શન, ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ધ આર્ટ ગુફા અમદાવાદ, KL કેમ્પસ, અને લગભગ 20 મહિલાઓએ આમાં ભાગ લીધો છે અને 40 જેટલા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશન અમે 11 વર્ષથી ચલાવીએ છીએ અને દર વર્ષે 2 પ્રદર્શનો યોજવામાં આવે છે. એમાં જે મહિલાઓને ભાગ લેવો હોય અને જે હોબી ક્લાસ કરતી હોય છે કે પોતે ઘરે રહીને ચિત્રો કરતી હોય છે, એને અમે ખાસ પ્લેટફોર્મ આપીએ છીએ. કારણ કે એક પ્રદર્શન આખું જોજવું એ ઘણું જ ભારે કામ છે. જ્યારે ગ્રુપમાં પાર્ટ લે ત્યારે એ લોકોને 2 ચિત્રો મૂકીને એમને ઘણો જ આનંદ મળે છે અને પ્રદર્શનમાં એકદમ ઉત્સાહથી ભાગ લે છે. એટલે હું આપ સર્વને કહું છું, આ પ્રદર્શન જરૂરથી જોજો, જરૂરથી માણજો, તમને આનંદ આવશે. સમજ સકતી હું ગુજરાતી, બટ બોલ નહીં સકતી. આઈ કાન્ટ ટેલ યુ કે મેરે કો ઇતની ખુશી હો રહી હૈ ટુ સી વિમેન કમ આઉટ ઓર ઇતની બ્યુટિફુલી અપને એક્સપ્રેશન્સ કો પેઇન્ટિંગ્સ કે થ્રુ દિખાના. એવરીબડી કુછ ના કુછ ટેલેન્ટ ઉન્હોને કુછ ના કુછ અપની ઇન્ડિવિજ્યુઅલિટી દિખાઈ અપને આર્ટ કે થ્રુ. કઈઓ કો સ્પિરિચ્યુઅલિટી પસંદ હૈ, કઈઓ કો હેરિટેજ પસંદ હૈ, કઈઓ કો ટુ શો કલર્સ, ટુ શો ટેક્સચર્સ. મેં એક ચીજ એઝ એન એજ્યુકેટર આઈડ લાઈક ટુ ટેલ યુ ઓલ કે કભી મત છોડના, કભી ભી સોચના ભી મત કે આગે ક્યા. વેન યુ આર એન આર્ટિસ્ટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, દેર આર 2-3 થિંગ્સ જો બહુત ઇમ્પોર્ટન્ટ હોતી. ફર્સ્ટ ઇઝ ટુ ડ્રો એવરી ડે, રોજ જૈસે આપ પૂજા કરતે હો, આપ કુછ ભી એક પેન્સિલ ભી લેકે જો આપકે પાસ હૈ વો લેકે આપ કુછ ના કુછ ડ્રો કરો રોજ, કુછ ભી જો આપકો મન મેં ઉસ ટાઈમ લગે આપ ડ્રો કરો.
दूसरा जो आप जो आपके पास हुनर है उसको आप थोड़ा और बढ़ाओ, वहीं पे मत रखो। कैसे बढ़ेगा? रिसर्च से, टू स्टडी आर्टिस्ट। अब आर्टिस्ट के डिफरेंट डिफरेंट आर्टिस्ट के शोज पे जाओ, उनको देखो, उनसे बात करो, उनके उनकी लाइफस्टाइल के बारे में पता करो कि उन्होंने क्यों ये किया। आप खुद कितना ग्रो करोगे आपको पता चलेगा कि हाउ मच यू हैव ग्रोन इन योर आर्ट, राइट। वॉल्यूम, वॉल्यूम कहते हैं कि आप जितना हो सके आप आर्ट करो, मतलब वॉल्यूम इज इम्पॉर्टेंट, परफेक्शन इम्पॉर्टेंट नहीं है। आप अपने जितने भी फीलिंग्स हैं लाते जाओ लाते जाओ, इट्स अ रिलीज। स्पेशली विमेन, विमेन समटाइम्स वो बहुत अपने आप को अंदर लाती नहीं है कुछ भी बाहर। दो बात बताएंगे बट तीन बात छुपाएंगे, छुपी हुई बात को बाहर निकालो। दो बात बता दो है ना, वो बात बता दो, ठीक है। वो जो नहीं बता पा रहे हो वो करो आप, अपनी अलग तरीके से वो करो आप, है ना। एंड स्किल, आपका स्किल बढ़ाओ आप अपनी, जो भी आप एडुकेशन, जो भी आप पेंटिंग कर रहे हो, आप फीडबैक लो लोगों से कि पहले गलतियां देखो। अच्छा तो सब है, यू नो यू आर डूइंग दैट इटसेल्फ इज वेरी वेरी गुड, सभी बहुत अच्छा है, कुछ भी गलतियां नहीं है। बट आप अपने आप को इम्प्रूव कैसे कर सकते हो, एक ये यू कैन नॉट स्टॉप एट वन पॉइंट, आपको स्ट्रगल करो, जो आप स्ट्रगल करके आगे बढ़ोगे, एंड कीप शोइंग योर वर्क। आप जितना हो सके शो योर वर्क, आप फीडबैक लो और पकड़ो आर्टिस्ट को, पकड़ो बोलो मेरे बारे में, मेरे आर्ट के बारे में बताओ क्या है, आई वॉन्ट टू नो, है ना। कॉल एनी आर्ट मेंटर, कॉल मी। આપણને ઓળખાણ આપે છે કે દરેક વ્યક્તિની અંદર શક્તિઓ છુપાયેલી છે, જે કોરોના કાળ દરમિયાન આપણને બધાને જોવા મળી, જે આપણે વિસરી ચૂકેલા હતા, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ એન હાઉસવાઈફ, એઝ અ હોમમેકર, એઝ અ કિડ, એઝ અ બિઝનેસ પર્સન, ઘરેથી ઓફિસ કામ બધું કરવું, ઇટ વોઝ નોટ ઇઝી ફોર એવરીવન, સો બધાએ જ કર્યું, સો એવરીવન હેઝ એન ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી। એવી રીતે આ સ્ત્રીઓમાં પણ જે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી છે એમણે પેપર પર મૂકવાની કોશિશ કરી છે, અને હું તો એ જ વસ્તુને રિસ્પેક્ટ આપું કે તમારા મનમાં જે છે એ તમે જ્યારે પેપર પર મૂકો ને, દેટ ઇટસેલ્ફ ઇઝ વન્ડરફુલ, સો ધેટ્સ ઓલ આઈ વિલ સે।